જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બહુ જ ક્વિક અને ઇઝી રેસીપીથી બનાવશું કોકોનટ બરફી. નથી આપણને માવો જોઈતો કે નથી જોઈતી ચાસણી, એકદમ ઝટપટ બની જાય એ ટાઈપની આ રેસીપી છે. ને એટલી ફાઇન, સોફ્ટ અને સ્વાદિષ્ટ બને છે કે તમે બજારની બરફી કોઈ દિવસ આ બનાવ્યા પછી નહીં લાવો. અને ઝટપટ બની જાય છે, ને જેવી તમે બનાવશો ગેરંટી ઘરમાં તરત ખલાસ થઈ જશે, એટલી ભાવશે બધાને. સો હવે બનાવવાનું શરૂ કરીએ. એક નોનસ્ટિક પેનને પહેલેથી ગરમ કરી રાખવાની છે, અને ગરમ નોનસ્ટિક પેનમાં લઈશું 1 કપ તાજું ખમણેલું નારિયેળ. અને તમે આ રીતે બતાવ્યું છે પ્રમાણે બ્રોડ વેસલ લેજો તો તમને શેકતા ફાવશે અને જલ્દી બની જશે. હવે 2-3 મિનિટ આપણે એને શેકીએ રાખવાનું છે. ગેસની ફ્લેમ મીડિયમ પર જ રાખવાની છે અને કન્ટિન્યુઅસ હલાવવાનું છે, નહીં તો કોપરું નીચે ચીટકી જશે. તમે જોઈ શકો છો કે ધીરે ધીરે આપણું કોપરું ડ્રાય થતું જાય છે, પાણી અંદર સુકાતું જાય છે. હવે આ પ્રોસીજરને વાર નથી લાગતી જો તમે આવું બ્રોડ વેસલ લો તો. હવે તમે જોઈ શકો છો કે આ કમ્પ્લીટલી ડ્રાય લાગે છે અને આને ખાલી 2-3 મિનિટ થઈ છે. હવે આપણે એડ કરશું 1 ટેબલ સ્પૂન ઘી અને 1/2 કપ દૂધ. દૂધ ખાલી 1/2 કપ લેવાનું છે અને 1 ટેબલ સ્પૂન થી વધારે ઘી પણ નથી લેવાનું. હવે બરાબર આપણે મિક્સ કરશું અને આ મિક્સચરને પણ આપણે જ્યાં સુધી સુકાય નહીં ત્યાં સુધી ગરમ કરવાનું છે અને કન્ટિન્યુઅસલી સ્ટર કરતા રહેવાનું. અને આ પ્રોસીજરને પણ 2-3 મિનિટથી વધારે નથી થતી. હવે તમે જોઈ શકો છો કે આ ડ્રાય થઈ ગયું છે. ડ્રાય એકવાર થઈ જાય એટલે હવે આપણે આમાં એડ કરશું સાકર. અહીંયા મેં 1/2 કપ કરતા 2 ચમચી ઓછી સાકર લીધી છે. સો 1 કપ નારિયેળમાં 1/2 કપમાં 2 ચમચી ઓછી મેં સાકર લીધી છે, પણ સાકર તમે ચાખીને તમારા ટેસ્ટ પ્રમાણે ઓછી વધારે લઈ શકો છો. હવે આને પણ આપણે બરાબર મિક્સ કરવાનું છે અને 2 મિનિટ સુધી આ કુક કરશું. ને ગેસની ફ્લેમ મીડિયમ પર જ રહેવા દેવાની છે. હવે સાકર બરાબર મિક્સ થઈ ગઈ છે એટલે આપણે હવે એડ કરશું ઇલાયચીનો પાવડર. સો અહીંયા લીધી છે 1/2 ચમચી ઇલાયચીનો પાવડર અને જરા 1 ટેબલ સ્પૂન જેટલું દૂધ ગરમ કરીને એમાં થોડા કેસર નાખવાના. અને આપણે ગરમ દૂધ આમાં એડ કરશું, ખાલી 1 ચમચી લીધું છે એટલે જરા બહુ જ ફાઇન યલો વાઇબ્રન્ટ કલર આવશે. અને મિલ્ક પાવડર 4 ટેબલ સ્પૂન. મિલ્ક પાવડર નાખ્યા પછી આપણે આને જ્યાં સુધી ડ્રાય ન થાય ત્યાં સુધી કુક કરશું. અને આ પ્રોસીજરને પણ બહુ ટાઈમ નથી લાગતો, 2-3 મિનિટ જ થાય છે. મિલ્ક પાવડર બધું જે કઈ મોઇસ્ટ હોય એ એબ્સોર્બ કરી લે છે અને મિલ્ક પાવડરથી ટેસ્ટ પણ આનો બહુ જ યમ્મી આવે છે. હવે તમે જોઈ શકો છો કે કેસરથી સરસ ફાઇન વાઇબ્રન્ટ કલર આવ્યો છે. ને હવે આપણું મિક્સચર પેનથી થોડું અલગ પડી રહ્યું છે કેમ કે હવે આ ડ્રાય થઈ ગયું છે. હવે જ્યારે મિક્સચર પેનથી આવી રીતે સેપરેટ થાય એનો મતલબ એ પરફેક્ટલી બરાબર કુક થઈ ગયું છે. તમે જોઈ શકો છો કે જરી પણ નીચે ચીપક્યું નથી, નીચે આખું તમને ચોખ્ખું લાગશે. હવે આ ડ્રાય થઈ ગયું છે એટલે ગેસ બંધ કરી દેવાનો. હવે 1 બટર પેપરને ઘીથી ગ્રીસ કર્યું છે અને કોઈ પણ તમે જે ડબ્બો હોય એમાં આપણે બટર પેપર મૂકવાનું છે. હવે તમારી પાસે બટર પેપર ન હોય તો પ્લાસ્ટિક લઈને એના ઉપર ઘી ચોપડી દેવાનું. હવે આપણે આને ઇવનલી સ્પ્રેડ કરશું અને આ જરા થોડી બરફી થીક હોય તો સરસ લાગે છે, તો એ પ્રમાણે તમે ગોઠવજો. હવે વાટકીના ઉપર થોડું ઘી લગાવીને આપણે ઉપર આ રીતે ટેપ કરીને ઇવનલી સ્પ્રેડ કરી દેવાનું. હવે સ્પ્રેડ કર્યા પછી આપણે આને 3 કલાક માટે ફ્રીજમાં મૂકવાની છે. યાદ રાખજો, ફ્રીજમાં મૂકવાની છે, ફ્રીઝરમાં નથી મૂકવાની. 3 કલાક પછી આપણે બહાર કાઢશું. સરસ રીતે સેટ થઈ ગઈ છે. હવે આપણે આના પીસીસ કરશું. ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં બેલ આઇકન છે એના ઉપર તમે ક્લિક કરજો. એ બેલ પર ક્લિક કરવાથી તમને મારી બધી નવી રેસીપીસ તરત મળશે અને આ ફ્રી છે. કાપતાની સાથે તમને ખાવાનું મન થઈ જશે, એટલી ડિલિશિયસ છે. અને એકવાર તમે ખાશો
ગેરંટી તમને બજારના કોપરા પાક કે બજારની કોકોનટ બરફી ભાવશે જ નહીં. ઘરમાં પૂજા પાઠ હોય કે ફંક્શન ફેસ્ટિવલ ઘરે બનાવો, હાર્ડલી બનાવતા ટાઈમ લાગે છે ને ઘરનું સરસ તાજું ખાવા મળે છે. ફ્રેન્ડ્સ, આપણી માઉથ વોટરિંગ રેવાય નહીં, તરત ખાવાનું મન થઈ જાય એવી સુપર યમ્મી મીઠાઈ તૈયાર છે. હવે આપણે એક તોડીને જોઈશું. એકદમ સોફ્ટ ડિલિશિયસ બની છે. તમે પણ બનાવીને એન્જોય કરો અને રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં લખીને કહેજો તમને રેસીપી કેવી લાગી, ને ન ગમી હોય તો પણ કહેજો. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.